પ્રોહિત પદ સંપૂર્ણ બાઇબલના દ્રષ્ટિકોણથી પ્રોહિત એટલે પ્રભુનો બંધો, તે ઈસુના પંથે ચાલે છે, તે ઈશ્વરના રાજ્ય માટે જીવે છે, તે ઈસુની નજરે નિગાળે છે. કોઈ પણ કાર્યના આરંભ પૂર્વે તે ઈશ્વરની ઈચ્છા જાણવા પ્રાર્થના કરે છે, તે ઈશ્વરની ઈચ્છા જાણવા પ્રયાસ કરે છે. કંઈ પણ બોલતા પહેલાં તે વિચારે છે અને જે બોલે છે તે આચરે છે. પ્રોહિત લોકો માટે છે, તે લોકોમાંથી પસંદ થાય છે, તેને લોકોની વચ્ચે મોકલવામાં આવે છે, તે લોકોની વાતો સાંભળે છે અને તેના ઉપર વિચાર કરે છે અને તેમાં રહેલા સત્યને તેમને સમજાવે છે. પ્રોહિત પ્રભુનો માણસ છે, તે પિતાતુલ્ય ગુરુ, વૈદ્ય અને આગેવાન છે. લોકોના વિકાસ માટે તે પોતાની શક્તિઓનો ઉપયોગ કરે છે, લોકોને પોતા તરફ નહીં પરંતુ પ્રભુ તરફ દોરે છે. તેની પ્રવૃત્તિના કેન્દ્રમાં એ પોતે નથી પરંતુ પ્રભુ છે. પ્રોહિત એ પ્રેષિત છે, પ્રોહિત એ શિષ્ય છે, પ્રોહિત એ ઈસુપંથી છે. ક્રુસ એની નિશાની છે, ધર્મસભા એનું ઘર છે અને પ્રભુના લોકો એના કુટુંબીજનો છે. હવે આપણે જોઈએ સંપૂર્ણ બાઇબલમાં પુરોહિત કોણ છે. પુરોહિત પદની સમજનો વિકાસ થતો રહ્યો છે. શરૂઆતમાં પુરોહિત સેવા કરવાની ભાવનામાંથી જન્મેલો અને જૂના કરારમાં સત્યાધીશ બની ગયો અને ફરી યીશુના જમાનાથી સેવકનું રૂપ ધારણ કરે છે. ટૂંકમાં કહીએ તો પુરોહિત પદની સમજ સત્તાધીશથી સેવક બની પૂજારીથી પૈગંબર બનવા વિકસી છે. અને જૂના કરારમાં પુરોહિત એટલે પૂજારી છે અથવા બલિ ચડાવનાર છે. ઇઝરાયેલના 12 વંશોના વડવાઓ કે પરિવારોના પિતા સમગ્ર સમુદાય તરફથી પિતા પરમેશ્વરને બલિ ચડાવતા અને પૂજાવિધિ કરતા. તે જમાનામાં સૌ પ્રથમ લેવીના વંશે મૂર્તિ પૂજા કરવાને બદલે મોશે સાથે યજ્ઞ અર્પણ કરી પ્રભુ પ્રત્યે વફાદારી પ્રગટ કરી. જે આગળ જતા લેવીના વંશમાં વ્યવસાયિક બન્યું. સમય જતા રાજા દાવીદ અને સાલોમોન પુરોહિતની જેમ બલિ ચડાવતા અને પૂજાવિધિ કરતા. રાજાઓ એટલે પરમેશ્વરના પસંદ કરેલા પ્રતિનિધિ કે મધ્યસ્થી. પુરોહિત ઈશ્વરનો અભિષેક છે એ માનવામાં આવતું હોવાથી ઈશ્વરનો પસંદ કરેલો એ વિચાર અહીંથી શરૂ થાય છે. નવા કરારમાં યીશુ પુરોહિતની નવી વ્યાખ્યા આપે છે. યીશુ છેલ્લા ભોજનના સમયે શિષ્યોના પગ ધોઈને પુરોહિતની દીક્ષા સ્થાપન કરી અને તેમને પુરોહિતનું કાર્ય સમજાવે છે. પુરોહિત એટલે જે પ્રાણનો ત્યાગ કરે છે. પુરોહિત એટલે જે પોતાની જાતનું બલિદાન આપે છે. પુરોહિત એટલે તે અન્યની સેવા કરે છે. પુરોહિત પદ
સાથે જોડાયેલી અર્પણની બાબતને નવો અર્થ મળે છે. પ્રેમ વિનાનું પુરોહિત પદ અધૂરું મનાય છે. ચાલો હવે પુરોહિતની ભૂમિકા જોઈએ. પુરોહિત ઈસુના પુરોહિત પદમાં સહભાગી છે, તેમના સેવા કાર્યને ચાલુ રાખે છે. જેમ કે પૈગંબરી કાર્ય, પુરોહિતનું કાર્ય અને રાજવી કાર્ય. પૈગંબરીય કાર્ય એટલે તે પ્રભુનો વાણીનો પ્રચાર અને ધર્મશિક્ષણ આપવું અને ઈશ્વરના વાણીના મૂલ્યો આપવા. પુરોહિત કાર્ય એટલે લોકોને માર્ગદર્શન આપવું, સંસ્કારો આપવા, પવિત્ર યજ્ઞવિધિ કરવી. રાજવી કાર્ય એટલે પુરોહિત લોકોને પ્રભુના માર્ગે દોરવા અને ગોવલની જેમ રખવાળી કરવી. ચાલો આપણે પ્રાર્થના કરીએ કે આજના પુરોહિતો ઈશ્વરના માર્ગે ચાલે એવી કૃપા એમને આપે. નમસ્તે.